રાજ્યના અનેક જિલ્લાઓમાં પશુધનમાં લંપી વાયરસે હાહાકાર મચાવ્યો છે. હજારો પશુ પોઝિટિવ આવ્યા છે તો ઘણા મૃત્યુ પણ પામ્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં હજુ સુધી એક પણ પશુમાં લંપી વાયરસનો રોગ દેખાયો નથી. જિલ્લા પશુપાલન વિભાગ લંપી વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે સતર્ક છે. આ માટે પશુપાલન વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ નિઃશુલ્ક ટોલ ફ્રી નંબર 1962 જાહેર કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં 2,31,544 ગાયો અને 61,805 ભેંસ એમ કુલ મળી 2,93,409 પશુધન છે. નવસારી જિલ્લામાં હજુ લંપી વાયરસ રોગ પ્રવેશ્યો નથી. જિલ્લા પશુપાલન વિભાગ સાબદુ બન્યું છે. જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે 25 ટીમો બનાવી સર્વે કરી અટકાયતી પગલાં તેમજ રોગ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહ્યા છે. પશુઓમાં લંપી વાયરસના કારણ લક્ષણ જણાય તો નજીકના પશુ દવાખાના અથવા હેલ્પલાઇન નંબર 1962 નો સંપર્ક કરવા જણાવાયું છે. ડોક્ટર MC પટેલ, નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત નવસારી. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં લગભગ 20 જિલ્લામાં પશુઓમાં અને ખાસ કરીને ગાય વર્ગમાં લંપી સ્કિન ડિસીઝ જોવા મળેલ છે. નવસારી જિલ્લામાં હાલ આ પ્રકારનો કોઈ રોગચાળો ફેલાયેલ નથી, પરંતુ સતર્કના પગલારૂપે લગભગ જિલ્લામાં 25 જેટલી ટીમો બનાવીને સર્ચ અને સર્વેલન્સની કામગીરી હાલ ચાલુ છે. ગઈકાલે જ જિલ્લામાં આવેલ ગૌશાળા અને પાંજરાપોળમાં સર્ચ અને સર્વેલન્સની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. એમાં કોઈ રોગચાળા જોવા મળેલ નથી. આ જે 25 ટીમો છે એ 25 ટીમોની સાથે સાથે જીવીકે સંચાલિત જે એમ્બ્યુલન્સ છે એ એમ્બ્યુલન્સના 10 કેન્દ્રો જિલ્લામાં આવેલ છે, તો તેમને પણ આ કામગીરીમાં જોતરી લીધા છે. અને જો પશુપાલકને કોઈ ઇમરજન્સી સારવાર કે આ બાબતે કંઈ જાણકારી મેળવવી હોય તો 1962 જે ટોલ ફ્રી નંબર છે એ ટોલ ફ્રી નંબર પર પશુપાલક આ રોગ વિશે માહિતી મેળવી શકે છે. આ સાથે પશુપાલકોમાં વધુ જાગૃતિ આવે એ માટે વસુધારા ડેરી સંચાલિત જે દૂધ મંડળીઓ આવેલી છે એ દૂધ મંડળીઓમાં પેમ્પલેટ છપાવીને ત્યાં પણ પશુપાલકોને આ રોગ વિશે જાણકારી આપવામાં આવી રહેલી છે. હાલ આ જિલ્લામાં કોઈ આ પ્રકારનો રોગચાળો લંપી સ્કિન ડિસીઝનો નથી, પણ તંત્ર આ બાબતે ખૂબ જ એલર્ટ છે અને આ બાબતે જે કંઈક મેડિસિન કે જે કંઈ પ્રચાર પ્રસાર માટે જે કંઈ વસ્તુની જરૂર પડે એ તમામ વિગતો તંત્રએ મેળવી લીધી છે અને લોકોને જાણકારી આપી રહ્યું છે.